મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા જનચેતના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ તેમજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહિત તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ ભારત દેશના વડાપ્રધાન શ્રીએ જ્યારે સત્તા હાંસલ કરવાની હતી ત્યારે એમના ભારત દેશની પ્રજાને કીધું હતું અને વચન આપ્યા હતા કે હું તમને પેટ્રોલ 30 રૂપિયા લીટર આપીશ, તમને 25 રૂપિયા લીટર ડીઝલ આપીશ। આ જે મોંઘવારી વધી છે એને મોંઘવારીને હું નાશ કરીશ અને સસ્તામાં સસ્તું તમને રસોડામાં જે તેલ આપવામાં આવે છે, વાપરવામાં આવે છે, તેલિયા રાજાને રાજાઓને હું જેલમાં પૂરી દઈશ અને એકદમ મોંઘવારી નહીં વધવા દઉં એવા વચનો આપીને આજે આ ભારત દેશના વડાપ્રધાનશ્રી પોતે આ વચનો ભૂલી ગયા છે। એ વચનો યાદ કરાવવા માટે અને મોડાસાના ચાર રસ્તા પર મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જનચેતના સભા બાદ મોડાસા ચાર રસ્તાથી રેલી યોજી મોંઘવારી અને ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો। મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય, કોંગ્રેસ પ્રમુખ સહિત 20થી વધુ કોંગી કાર્યકરોની મોડાસા ટાઉન પોલીસે અટકાયત કરવામાં આવી હતી। સાથે જ ઈંધણના ભાવો અંકુશમાં નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આ દેશમાં પેટ્રોલ ડીઝલ ખાતર ગેસ નો જે ભાવ વધારો થઈ રહ્યો છે જોઈને એમ લાગે છે કે આ દેશની પ્રજા સરેઆમ લૂંટાઈ રહી છે। આ દેશના વડાપ્રધાન ભૂતકાળમાં ડબલો લઈને નીકળતા હતા, પેટ્રોલના 5 પૈસા વધારા સામે સ્મૃતિ ઈરાની ગેસનો બાટલો માથે લઈને નીકળતા હતા અને એ દિવસે બતાવતા હતા કે આ ભારત દેશની પ્રજાની ચિંતા કરીને અમે નીકળ્યા છીએ। આજે 100 રૂપિયાએ પેટ્રોલ પહોંચ્યું છે, ગૃહિણીઓના તેલ વઘારવા માટે 50 ગ્રામ તેલ નથી, 3000 રૂપિયા ડબ્બો મળે છે, ત્યારે આ દેશના વડાપ્રધાનના મોંઘવારી દેખાતી નથી। અને જ્યારે ખરેખર 25 રૂપિયા 30 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ હતા ત્યારે રોજ ડબલો ખખડાવતા હતા, એટલે એમના બોલવાના અને ચાલવાના બે જુદા છે આ દેશના વડાપ્રધાન, એટલે એમને જગાડવા માટે આજે અમે જનચેતનાના નામે બજારમાં પ્રજા પાસે ગયા છીએ।